કચ્છમાં વરસાદ ખેંચાઈ ગયો છે ત્યારે મેઘરાજાની પધરામણી થાય તે માટે આજે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પરજન્ય યોગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભુજના ખારી નદી ખાતે કશ્યપમાં રાજની ઉપસ્થિતિમાં પરજન્ય યોગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજે સવારે 9 વાગ્યાથી જ આહુતિ આપવામાં આવી હતી. કચ્છમાં મેઘરાજાની કૃપા વર્ષે તે માટે સૌ એકત્ર થઈને ઈશ્વર પાસે પ્રાર્થના કરવાનો અદ્ભુત સંયોગ આજે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે હાથ ધરવામાં આવેલા યજ્ઞ અંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ખારી નદીના કિનારે જે આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે મેઘરાજાને મહેર માટે અને વરસાદ લાવવા માટે પરજન્ય યજ્ઞ કરવો જોઈએ અને એ હેતુસર આજે પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણા કચ્છના જાણીતા કથાકાર કશ્યપ મહારાજ શાસ્ત્રીજીના નેતૃત્વની અંદર અને અનેક પંડિતોની ઉપસ્થિતિની અંદર અદ્ભુત પ્રકારનો આજે પરજન્ય યજ્ઞનું આયોજન, ખાસ કરીને સાથે સાથે આજે બે પ્રકારની આ યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવશે અને ભગવાન શ્રી શિવને જલ અભિષેક દ્વારા એક અલગ જ પ્રકારનું, જેમ આપણા શાસ્ત્રોમાં વર્ણન છે એ પ્રકારે આયોજન કર્યું છે અને આજે સવારથી જ 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી સતત ને સતત આ યજ્ઞ ચાલવાનો છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર કચ્છભરમાંથી સર્વે સમાજના સર્વે જ્ઞાતિના લોકો આ યજ્ઞની અંદર જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને કચ્છની અંદર વરસાદ થાય અને મેઘરાજાની મહેર થાય અને કચ્છના લોકોની સુખાકારી માટે આજે આ પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.